જેતપુર તાલુકામાં પિયતના પાણી આપવાની માંગણી સાથે ખેડૂતોએ કેનાલમાં રામધૂન બોલાવી હતી. ચાલુ વર્ષે ખેડૂતો એક પછી એક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ખેડૂતો રવિ પાકનું વાવેતર કરવા માંડ્યા છે. ત્યારે જેતપુર તાલુકાના પ્રેમગઢ, મેવાસા, કેરાળી, લુણાગરા સહિતના 6 જેટલા ગામોના ખેડૂતો પિયતના પાણી વગર હેરાન છે. આ 6 ગામોના ખેડૂતોને છાપરવાડી 2 ડેમમાંથી પિયત માટે પાણી આપવામાં આવે છે, પરંતુ રવિ પાકનું વાવેતર થઈ ગયા 1.5 મહિના પછી પણ પિયત માટે પાણી આપવાનું શરૂ થયું નથી, જેના પગલે ખેડૂતો રોષે ભરાયા છે અને પિયતનું પાણી ન મળતા ખેડૂતોએ વાવેલ રવિ પાક પણ મુરઝાવવા માંડ્યો છે. ખેડૂતોએ છાપરવાડી 2 ડેમમાંથી પાણીની માંગણી કરતા ફોર્મ અને પૈસા પણ ભરી દીધા હોવા છતાં હજુ સુધી પિયત માટે પાણી ન મળતા ખેડૂતોએ કેનાલમાં બેસી રામધૂન બોલાવી હતી અને પાણી આપવાના સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાના અવાજ સરકાર સુધી પહોંચાડી તાત્કાલિક પિયત માટે પાણી આપવા માંગણી કરી હતી. છાપરવાડી સિંચાઈ યોજના 2 એનું પાણી અમારા 6 ગામને લાગે છે. પ્રેમગઢ, મેવાસા, લુણાગરા, કેરાળી, રબારીકા, જાંબુડી. અત્યારે કોઈ પાસે પાણી નથી અને અમે પાણીની માગણી કરી અને અમે ફોર્મ ભરેલા હે 25 તારીખે, અને 1 તારીખે એ લોકો કહેતા હતા અધિકારીઓ કે 1 તારીખે અમે પાણી છોડશું, હજી સુધીમાં છોડ્યું નથી. એટલે અમારી માગણી છે કે જેમ બને એમાં પાણી છોડે, નકર અમારો મોલ મુરઝાઈ જશે અને અમારે તકલીફમાં મુકાઈ જવું જોઈએ, એવી અમે માગણી કરી છે. છાપરવાડી ડેમ નંબર 2 એના કમાન્ડ એરિયામાં અમારું પ્રેમગઢ ગામ આવે છે. અમે ખેડૂતોએ અમારા કૂવામાં જે થોડું ઘણું પાણી હતું તેનાથી શિયાળુ પાકનું વાવેતર કરેલ અને અત્યારે કૂવામાં પાણી ખલાસ થઈ ગયેલો છે અને અમારો પાક મુરઝાવા લાગ્યો છે અને સંપૂર્ણ 2-4 દિવસમાં નાશ પામશે અને સુકાઈ જશે તેવી અમને ભીતિ છે. એટલા માટે અમે છાપરવાડી ડેમને પાણી આપવા માટેની અરજીઓ પણ કરેલી છે અને હજી સુધી અમને પાણી આપવામાં નથી આવ્યું. 2-4 દિવસમાં પાણી નહીં આપે તો પાક સુકાઈ જશે, એટલા માટે તંત્રને જગાડવા અમે અત્યારે કેનાલની અંદર રામધૂનનો કાર્યક્રમ રાખેલો.